ચાલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કિશોર સામાણી ધોરણ 12 આંકડા શાસ્ત્રમાં. જો આજે આપણે ચેપ્ટર નંબર 4 ભાગ 2 છે, ચેપ્ટર નંબર 4 લક્ષમાં કયા કયા મુદ્દાઓ કયા કયા દાખલાઓ રદ થયા છે સિલેબસમાંથી એ આપણે આ વિડિયોમાં જોવાનું છે. આ વિડિયોમાં આ પ્રશ્નો કયા કયા રદ થયા છે જોતા પહેલા તમને ખાસ એક બાબત કે ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારા વિડિયો કે આવનારી બાબતો છે એનાથી તમે માહિતગાર રહી શકો. અને બીજી બાબત ખાસ કે ભાઈ આ વિડિયો છે એમાં લોગો છે, લોગોમાં ફોન નંબર ક્લાસીસના આપેલા છે. તમને કોઈ પણ પ્રશ્નો સિલેબસને લગતો હોય તો એ વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરી અને પૂછી શકો છો. તમને ધોરણ 10 કે 12 ને લગતા કોઈ પણ પ્રશ્નો હોય સિલેબસને લગતા તો એ વોટ્સઅપ નંબર ઉપર પ્રશ્ન પૂછી શકો છો, તમારું નામ અને ધોરણ લખી અને મોકલશો એટલે તમને છે ભાઈ સિલેબસને લગતી જે કઈ માહિતી છે એની પીડીએફ છે ફાઇલ વિષય વાઇઝ મોકલી આપવામાં આવશે. તો જો બીજો ભાગ છે આંકડા શાસ્ત્રનો, એમાં ચેપ્ટર નંબર 4 છે, લક્ષ ચેપ્ટરનું નામ છે, 10 માર્કનું ચેપ્ટર છે મિત્રો. એનું બાયફર્કેશન કઈ રીતે થયેલું છે એ જોઈ લઈએ. આ ઓબ્જેક્ટિવ 1 પૂછાય છે, 1 માર્કનો 1 પ્રશ્ન છે, 2 માર્ક વાળા 2 છે, 4 માર્ક વાળો 1 છે. આ રીતે ટોટલ 10 માર્કનું ચેપ્ટર છે. હવે આ ચેપ્ટરમાંથી કયા કયા મુદ્દા દાખલાઓ છે પ્રશ્નો છે એ રદ થયા એ જોઈ લઈએ. તો એક્ઝામ્પલ એટલે ઉદાહરણ 5-9 કે જે કોષ્ટકની રીતના દાખલા છે મિત્રો, કોષ્ટક બનાવી અને લક્ષ છે ની આજુબાજુની કિંમત મેળવવાની થાય છે કોષ્ટકની રીતના દાખલાઓ રદ થયા છે. ઉદાહરણ 18-29 કે જે બહુપદી લક્ષ છે, બહુપદી લક્ષ ની રીતે દાખલા મેળવવાના હોય છે. લિમિટ x ટેન ટુ a કૌંસમાં x ની n ઘાત a ની n ઘાત છેદમાં x માઇનસ a ઇઝ ઇક્વલ ટુ n a n માઇનસ 1. આ રીતના છે બહુપદી લક્ષને લગતા દાખલા હોય છે ઈ રીતના દાખલા છે જે 18-29 છે ઈ પણ રદ થયા છે. આ કોષ્ટકની રીતના દાખલા જે ઉદાહરણ નંબર 5-9 ઈ રીતના દાખલા એ રદ થયા છે. ચેપ્ટર છે એમાં કયા કયા આવે છે, ક્યાં ક્યાં આવા દાખલા આવે છે એ જોઈ લઈએ. તો ચેપ્ટર 4.2 સંપૂર્ણ રદ થઈ જાય કોષ્ટકની રીતના દાખલા છે એટલા માટે 4.2 માં એક પણ દાખલો સિલેબસમાં હાલમાં છે નહીં. વિભાગ એ માં ઓબ્જેક્ટિવ 10 અને 11 છે રદ થઈ ગયા છે. વિભાગ બી માં 11મો અને 12મો પ્રશ્ન છે. વિભાગ સી માં 14મો પ્રશ્ન છે દાખલો છે એ રદ થઈ ગયો છે. વિભાગ ડી માં 15, 16, અને 17 કે જે આ રીતના છે બહુપદી લક્ષની રીતના દાખલા છે 15, 16, અને 17 દાખલા રદ થયા છે. દાખલા હતા પણ ઘણા બધા અઘરા છે થોડાક. વિભાગ ઈ છે મિત્રો, વિભાગ ઈ માં જાવ તો 3 પાઠ પાડી દીધા છે લોકો એમાં. બે રોમન આંકડામાં 1 છે, 2 છે, અને 3 છે. તો રોમન આંકડામાં પહેલો અને બીજો વિભાગ છે સંપૂર્ણ રદ થઈ ગયો છે. પહેલો બીજો ત્રીજો ને 1, 2, 3, 4 ટૂંકમાં આ દાખલાઓ પૂરેપૂરો એમાં છે કોષ્ટકની રીતના. પણ એમાંથી સામાન્ય અવયવ પાડવાના દાખલા પૂછાઈ શકે છે, એવું નથી કે ન પૂછાય. કોષ્ટકની રીતે દાખલો કરવાનો નહીં થાય. અને અહીંયા છે આ બે પ્રશ્નો છે કોષ્ટકની રીતના જ હતા એટલે રદ થઈ ગયા છે. એટલે વિભાગ ઈ માં રોમન આંકડામાં ત્રીજો પ્રશ્ન છે એમાં છે ભાઈ કોષ્ટકની રીતના દાખલા નથી પણ આવા જે બહુપદી લક્ષની રીતે દાખલા થતા હોય એ રદ કરેલા છે એવા દાખલા છે પહેલો બીજો ત્રીજો છઠ્ઠો અને સાતમો. આ ચેપ્ટર પણ ઘણું બધું સરળ કરી નાખ્યું છે કારણ કે જે બહુપદી લક્ષની આ રીતથી દાખલા થતા હતા એ ઘણા બધા વિદ્યાર્થીઓને અઘરા પણ લાગતા હતા. બરાબર, એટલે 10-10 માર્ક કવર કરવા જેવા છે આ ચેપ્ટરની અંદર પણ. ચાલો બેસ્ટ ઓફ લક મિત્રો.